પ્રકરણ 17. અંતર ચોખ્ખા કરવાની સાવરણી. ગઢડામાં જલ ઝીલણીના સમયે યજ્ઞપુરુષ દાસજીને ભગતજીએ આજ્ઞા કરી કે આચાર્ય મહારાજ ભણવાની આજ્ઞા કરે તો રાજકોટ જવું, પણ કાશીએ જવાની જરૂર નથી. પછી સૌ હરિભક્તો સામું જોઈને કહે, આ યજ્ઞપુરુષ દાસ તમારા સૌના અંતર ચોખ્ખા કરવાની સાવરણી છે, તેને પણ ટાળવી છે? એ પરદેશ ભણવા જશે તો તમે શું કરશો? ભગતજીએ તેમને રાજકોટ ભણવાની આજ્ઞા કરી. તેમાં બે હેતુ હતા. એક તો સંસ્કૃત વિદ્યા ભણાય, દૂર જવું ન પડે, અને વળી જૂનાગઢ નજીક, તેથી ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર જાગા ભક્તનો યોગ રહે. યજ્ઞપુરુષ દાસજીને પણ જાગા ભક્તનો સમાગમ કરવાની બહુ ઈચ્છા હતી. ત્યાર પછી આચાર્ય મહારાજે યજ્ઞપુરુષ દાસજીને રાજકોટ ભણવા જવા કહ્યું. રાજકોટ મંદિરમાં બધી સગવડ કરી આપવા કાગળ પણ લખી આપ્યો. રાજકોટ આવીને તેમણે ભણવાની શરૂઆત કરી. મંદિરમાં મહીધર શાસ્ત્રીના પુત્ર જીવણરામ શાસ્ત્રી ભણાવવા આવતા. તેઓ ઘણા જ વિદ્વાન, પંડિત, છતાં સરળ અને નિર્ભિમાની હતા. યજ્ઞપુરુષ દાસજીની કુશાગ્ર બુદ્ધિ અને વિદ્વતા જોઈને જીવણરામ નમી પડતા અને મનોમન તેમના પ્રત્યે પૂજ્ય ભાવ રાખતા. અહીં યજ્ઞપુરુષ દાસજી સત્સંગી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરતા અને સાથે સાથે સ્વામી શ્રીજીની ઉપાસનાની વાતો પણ કરતા. તેમની સાથે હેત કરી પૂનમ અને એકાદશીએ તેમને જૂનાગઢ જાગા ભક્તનો સમાગમ કરવા મોકલતા. યજ્ઞપુરુષ દાસ પોતે પણ ઘણી વખત જૂનાગઢ જતા. તેમની આ પ્રવૃત્તિથી કેટલાક સાધુઓ ભડક્યા. તેમણે ભોળા હરિભક્તોને ભરમાવ્યા કે આ શાસ્ત્રી તમારા છોકરાઓ પાસે નકરોડા ઉપવાસ કરાવે છે, તેમને જૂનાગઢ મોકલે છે, ઘણી વખત મંદિરમાં જ રોકી રાખે છે, તો તમારા છોકરાઓને વારો, નહીં તો એ તેમને બગાડી મૂકશે, સાધુ કરી મૂકશે. ભોળા હરિભક્તો આ સાંભળી ઉશ્કેરાયા. તેમણે યજ્ઞપુરુષ દાસનું અપમાન કરવા નક્કી કર્યું. હરિભક્તોએ સભામાં આવી ફરિયાદ કરી ત્યારે સદ્ગુરુ બાળમુકુંદ સ્વામી બોલ્યા, તમારા છોકરા મંદિરમાં સેવા કરે, સૂઈ રહે, કથા વાર્તા સાંભળે, નકોરડા ઉપવાસ કરે, તે બગડ્યા કહેવાય કે સુધર્યા? આવા વિચાર્યા વગરનું શું બોલો છો? આવા મોટા સદ્ગુરુની આ વાત સાંભળી કોઈ કાંઈ બોલી ન શક્યા. યજ્ઞપુરુષ દાસજી તો હાથમાં માળા લઈને મૌન જ બેસી રહ્યા હતા.